વેલકમ ટુ જય માટપુણા કિચન. હું ઈલાબી આહિર આપ છો અને મારા જ જય દ્વારકાધીશ. તો આજે આપણે બનાવીશું લોટ બાંધવાની કે મુઠિયા વાળ્યા વગરની ઝંઝટ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ ચણાની દાળના લાડુ. તમને જો મારી રેસીપીના વડિયા સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયાને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો. તો હવે ચાલો આપણે જોઈ લઈએ લાડુની રેસીપી. તો તેના માટે મેં એક કપ ચણાની દાળ લીધી છે. મેઝરમેન્ટમાં મેં અહીંયા કપનું જ માપ લીધેલું છે અને મેં 4 થી 5 કલાક સુધી પલાળીને રાખી હતી. અહીંયા આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે, જો ઇચ્છીલી દાણો તૂટી જાય છે. હવે આપણે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. મિક્સર જારનો વાટકો મેં અહીંયા નાની સાઇઝનો લીધો છે અને આપણે પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરી લઈશું. ફ્રેન્ડ, આપણે આ લાડુની રેસીપી એકદમ અલગ રીતે બનાવવાની છે. આના આપણે નથી મૂઠિયા બનાવવાના, નથી લોટ બાંધવાનો. આપણે કંઈ પણ ઝંઝટ કર્યા વગર ઝીલી લાડુ બનાવીને તૈયાર કરવાના છે. તો આપણે મિશ્રણને આ રીતે દળદળ રહે એ રીતે ક્રશ કરવાનું છે. એકદમ પતલું નથી ક્રશ કરવાનું, થોડુંક કણી દાળ રહે એ રીતે કરીશું. તો આવી જ રીતે હું બધી દાળ ક્રશ કરી લઈશ. તો અહીંયા આપણી દાળ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે આના આવી રીતના થોડાક ચપટા બનાવવાના છે. આવી રીતના ચપટા બનાવી અને આપણે આને ફ્રાય કરવાના છે. અને આપણે મૂઠિયા નથી બનાવવાના. તો આપણે ચપટા બનાવ્યા ત્યાં સુધીમાં આપણે સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે રાખેલું હતું. હવે આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થઈ જશે કે નહીં. છે જેવી ગોળી વાળી લોટની ચેક કરી લઈશું. અહીંયા આપણું સરસ ગોળી ઉપર આવી ગઈ છે. તો આપણે માની લેવાનું કે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. અહીંયા મેં લોટના ચપટા બનાવ્યા છે. આપણે આ રીતના લોટના ચપટા બનાવીશું તો ઝડપથી ફ્રાય થઈ જાય છે અને અંદરથી કાસા નહીં રહે. તો એક એક કરીને ફ્રાય કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ત્યારે ધીમી જ રાખીશું. આપણે આવી રીતના સેજ આછા બદામી રંગના થાય ને એ રીતે જ આપણે તેને ફ્રાય કરવાના છે. અને આપણે બહુ લાલ નથી થવા દેવાના. જો અહીંયા આપણે ચપટા ફ્રાય થઈ ગયા છે, હવે આપણે તેને તેલમાંથી બહાર લઈ લઈશું. આવી રીતે જાળીવાળો ગૌણો આવે છે તેમાં લઈ લઈશું, જેથી એક્સ્ટ્રા તેલ આવે તે નીતરી જાય. આપણે ટચ ચપટા ફ્રાય કરી લઈશું. ચણાના લોટના ચપટા તમે ઘીમાં ફ્રાય કરો ને તો પણ ચાલે. અહીંયા આપણા ચપટા ફ્રાય થઈ ગયા છે. હું તમને તોડીને બતાવીશ, અંદર બિલકુલ કાચા નથી રહ્યા. આપણે આને થોડા ઠંડા થાય એટલે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. આ રીતના ફ્રાય કરવાના છે. તો અહીંયા આપણા ચપટા પણ જારમાં ક્રશ કરી નાખ્યા છે. જુઓ, આપણે આ રીતના આને પણ દળદળ રાખીશું. આપણે કોક લાગે કે જાડી કંઈ રહી ગઈ હોય તો સાળવાનું, અને ફાઇનનો પાવડર દરદરો થઈ જાય તો નહીં સાળવાનું. અહીંયા હું સાણી લઈશ, આપણે તેને સાણી વડે સાળી લઈશ. આ રીતનું રહે એટલે આને ફરીથી આપણે ક્રશ કરી નાખીશું. ગઠ્ઠા જેવું રહી જાય તો ફરીથી ક્રશ થઈ જાય. તો જો અહીંયા આપણો પાવડર ફાઇન તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખાંડની સાસણી બનાવવાની છે. તો સાસણી બનાવવા માટે આપણે લઈ લઈશું 1-2 કપ ખાંડ. આપણે મેઝરમેન્ટમાં 1 મોટો કપ લીધો હતો ચણાની દાળ અને 1-2 કપ લીધો છે ખાંડ. આપણે લોટની સામે ખાંડ બરાબરમાં નથી લેવાની. હવે આપણે ખાંડ પલળે એટલું જ પાણી નાખવાનું છે. હવે આપણે ખાંડને ઓગાળી લઈશું. આમાં આપણે પ્રોપર સાસણી નથી બનાવવાની, આમાં આપણે 1/2 તારની સાસણી બનાવવાની છે. પૂરી 1 તારની પણ સાસણી નથી બનાવી, મતલબ થોડીક સિકાશ રહે એ રીતે સાસણી બનાવી લઈશું. તો ફ્રેન્ડ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા. તો અહીંયા આપણી ખાંડ ગળી ગઈ છે. હવે આપણે જે ફ્રૂટ કલર આવે છે અને આપણે લાડવાનો કલર પણ કહી શકીએ તે તેમાં આપણે 1/2 ચમચી એડ કરી દઈશું. કલર ઓપ્શન છે, તમે ગમે તો નાખો. કલરથી આપણે લાડુનો દેખાવ સરસ આવે છે એટલે હું કલર નાખું છું.
સિક્કા ખાંડમાં થાય એ રીતે જ આપણે સાસવી થવા દેવાની છે. પ્રોપર એક તાર નથી આવવા દેવાની. તો જો અહીંયા આપણી ખાંડ સરસ સિક્કાસ થઈ ગઈ છે તો આપણે તેમાં મિશ્રણ મૂકી દઈશું. ટર્નેટ કર્યા બાદ આપણે તેમાં 1/3 કપ ઘી એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું અને એક સરખું મિક્સ કરી દઈશું. એક સરખું મિક્સ થઈ ગયા બાદ આપણે તરત તેના લાડુને ઠવાળી લેવાના. ત્યારબાદ આપણે તેને 20-25 મિનિટ સુધી એમનો રેસ્ટ આપવાનો છે. અહીંયા આપણે પ્રોપર મિક્સ કરી નાખીશું. ઢાંકણ ઢાંકી અને 20-25 મિનિટ સુધી આને આમનમ રવા દઈશું. બાદ જોઈ લઈશું. અહીંયા આપણી સાસરી એકદમ એકચપ થઈ ગઈ છે. હવે આપણે તેમાં મગજ તરીના બી નાખી દઈશું. તમારી પાસે જો મગજ તરીના બી હાજરમાં ન હોય તો તમે કાજુના ટુકડા પણ નાખી શકો છો. અને સ્વાદ માટે એલચીનો ભૂકો મેં ખાંડ સાથે ખાંડી નાખ્યો હતો તે તેમાં એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. આ મગજ તરીના બી અને એલચીનો ભૂકો આપણે સેલે જ એડ કરીશું. સેલે એડ કરવાથી તેનો સ્વાદ સરસ આવે. હવે આપણે મીડિયમ સાઇઝના લાડુ વાળી લઈશું. હલકે હાથે દબાવી અને લાડુ વાળશું. જુઓ બન્યા છે ને બહાર જેવા લાડુ. તો તમે આ ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી કહેજો કેવા બન્યા છે લાડુ. તે આવી જ રીતે આપણે બધા લાડુ વાળી લઈશું. લાડુ વાળ્યા બાદ આપણે ભગવાનને ભોગ લગાડી દઈશું. મંગળવાર છે એટલે ગણપતિ દાદાને તો લાડુ ધરવાના બને છે. તો ફ્રેન્ડ મારી તમને વિનંતી છે કે મારા આ વિડીયો તમે વધુમાં વધુ શેર પણ કરશો. અહીંયા પરફેક્ટ તૈયાર છે આપણે સ્વાદિષ્ટ સોનાની દાળના લાડુ. તો આવી જ નવી નવી રેસીપો શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ અને જય સિયારામ.